આયુર્વેદ માટે અત્યારે બધા છે વેજીટેરિયન બનો આયુર્વેદ બનો ભગવાને અકળામણ દૂર કરવાનો ઉપાય આપ્યો એમને કન્ફ્યુઝન થયું જો અર્જુન ગીતાજી ભગવાન નો એમને કન્ફ્યુઝન થયું એ કન્ફ્યુઝન ને દૂર કરવા માટે નષ્ટ કરવા માટે ભગવાને અદભુત મક્કમતાથી ભગવદ્ ગીતાનું જ્ઞાન અર્જુનને આપ્યું કેટલું જોરદાર ભગવાને એમ કે ટક્કર લીધી હશે અઢાર અધ્યાય સુધી ભગવાને યુદ્ધના મેદાનમાં અર્જુનને સમજાવ્યો એટલી બધી મહેનત કરે ખરા એટલે ભગવાને આ જીવાત્માનું જે આકળામણ છે જન્મ મણ નું દુઃખ છે એ દુઃખ નષ્ટ કરવા માટે ગીતાજી નો ઉપદેશ ખૂબ જ આવશ્યક છે ગીતાજી છે અનાદિ જ્ઞાન છે એમની વાત આપણે કરી ભગવાને કહ્યું વિવસ્વત યોગમ પ્રોક્તવાન મનવે મનુ ઈક્ષ્વા કવે અબ્રભી આવી રીતે બહાનાદી જે જ્ઞાન છે એ જ્ઞાન ને ભગવાને જુદા પેકેજ રૂપે અર્જુનને આપ્યું એનું નામ છે ભગવદ્ ગીતા કે મનુષ્ય શું કર્તવ્ય અવશ્ય કરવું જોઈએ મનુષ્ય જન્મ લાખ જાતના જુદા જુદા જન્મ આપણા શાસ્ત્રો પ્રમાણે છે 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 આપણા આપણા પ્રમાણે એમ નહીં એટલે શાસ્ત્રોમાં એ તમામ જન્મની અંદર મનુષ્ય જન્મ છે એ સર્વશ્રેષ્ઠ છે એ મનુષ્ય જન્મમાં શું કાર્ય કરવું જોઈએ એ કાર્ય નું જ્ઞાન એનો સ્ત્રોત એનાદિકાળ કાળથી ચાલ્યો આવે છે એ સ્ત્રોતને ભગવાને અર્જુનની સામે રિપીટ કર્યું એને ભગવાન કહે છે કે ઈમમ વિવસ્વત યોગમ મેં પહેલા વિવશ્વાનને આ જ્ઞાન આપ્યું હતું ત્યારે સૃષ્ટિના આદિકાળમાં ત્યારથી આ જ્ઞાન ચાલ્યું આવતું હતું અને બધા જ મનુષ્યો જ્ઞાન નું પાલન પણ કરતા હતા પરંતુ સમય પ્રમાણે આ જ્ઞાન નો જયારે થયો એમની ક્વોલિટી ડાઉન થઈ ત્યારે મારે તને આ ફરી વાર કેવું પડે છે ભગવાન પાછા વર્ષ પેલા કહ્યું મહારાજે બસો વર્ષ પહેલા એનું જ્ઞાન છે આપણને વચનામૃત ભગવાન શું છે એમની વાત કરેલી છે અને બીજા જે સ્મૃતિ ગ્રંથો રહેલા જે ભગવાને બનાવેલા હોય કે મોટા સંતો બનાવ્યા છે તો એ બધા ગ્રંથો એની અંદર વક્તાનું મહત્વ હોય છે કે કોણ એ ગ્રંથને બોલ્યું છે ભગવાન ભગવાન બોયલા એટલે વેદ તુલ્ય થઈ ગયું અને બીજા કોઈ બોયલ્યા હોય તો સામાન્ય પ્રવચન તરીકે ગણાય છે એટલે અહીંયા ભગવદ્ ગીતાના વક્તા સ્વયં નારાયણ છે એટલે સ્મૃતિ ગ્રંથ છે વેદની પછીનો ગ્રંથ છે છતાં પણ એમને વેદ તુલ્ય મહત્વ પ્રાપ્ત થાય છે શા માટે એમના વક્તા એવા છે જેમ વચ્ચના અમૃતને પણ આપણે વેદવાણી તુલ્ય કહીએ છીએ શા માટે એમના વક્તા છે ભગવાન નારાયણ પતે છે એટલા માટે આવે ભગવદ્ ગીતાજીનો મહિમા શાસ્ત્રમાં કહેલ છે શાસ્ત્રની અંદર પણ કેટેગરી રહેલી છે કે જે શાસ્ત્ર આપણને અનર્થની નિવૃત્તિ કરાવતું હોય જે કરવા યોગ્ય ન હોય એ આપણને બંધ કરાવે તે શાસ્ત્ર કહેવાય છે હિતતર શાસ્ત્ર કહેવાય છે હિત શાસ્ત્ર કહેવાય છે હિત કરનારું કે આપણે જે ન કરવા હોય યોગ્ય હોય એને આપણે ના પાડે તો આપણે પણ એને કહીશ કે ભાઈ તારું હિત થાય એમ કે છે તેવા શાસ્ત્ર હોય એને હિત શાસ્ત્ર કહેવાય છે જે અનર્થ નું અનર્થ ની નિવૃત્તિ કરાવે વળી પાછી આપણને કલ્યાણની સારી પ્રાપ્તિ પણ કરાવે આપણું હિત ઇંગ્લિશમાં ગુડ બેટર બેસ્ટ ડિગ્રી મળતી હોય છે એમ સંસ્કૃતની આ ડિગ્રી છે વળી એના કરતા પણ આગળ જે ભવબંધનનો નાશ કરાવે મુકાવે આત્યંતિક કલ્યાણમાં આપણને પ્રવર્ત આવે એને હિતતામાં એટલે બેસ્ટ શાસ્ત્રોની ડિગ્રીમાં લેવામાં આવે છે ભગવદ્ ગીતા એ કલ્યાણને માટે છે ભગવાને કહ્યું નહીં કલ્યાણકૃત પ્રસિત દુર્ગતિ જે કોઈ કલ્યાણને માર્ગે મને આધાર કરીને ચાલે છે એમની ક્યારેય પણ દુર્ગતિ થતી નથી એ આગળ ને આગળ વધતો જાય છે ગીતા શાસ્ત્ર કર્મોને જ્ઞાનને ભક્તિને એકદમ સરળ ભાષામાં આપણને સમજાવે છે બીજા ઉપનિષદ વગેરે આપણે ભણવા હોય તો બહુ કઠણ પડે છે કારણ કે એમની ભાષા એમના શબ્દો ઘણા કઠિ હોય છે બહુ સ્વાદિષ્ટ હોય છે પણ આપણને સમજાય નહીં એટલે કઠણ લાગે છે પણ ગીતાજીની ભાષા છે એકદમ ઈજી ભાષા છે એટલે તુરંત આપણને જાય એવી ભાષા છે જે જે વિદેશીઓ થયા જેમણે વિદેશીઓ એ વૈદિક શાસ્ત્ર નો અભ્યાસ કર્યો એને મોટા ભાગ્યે ભગવદ્ ગીતા નો અભ્યાસ કર્યો કારણ કે ઉપનિષદમાં ઊંડું ઉતરવું એમની તાકાતની ની બહારની વસ્તુ હતી એટલે એમણે ગીતા સુધી પહોંચ્યા ગીતા સુધી પહોંચવાથી પણ એમને હોભાવ તો જાગૃત થઈ ગયો એટલે ગીતાજીનો મહિમા એટલા માટે પણ આ મુક્ષો માટે છે કે સુગમ છે ભગવાને શાસ્ત્રોમાંથી દોહન કરી કરીને જેટલી વસ્તુની જરૂર હતી એટલી વસ્તુ આપણને આપી દીધી છે એટલા માટે એમનો મહિમા આપણે માટે સર્વશ્રેષ્ઠ છે ગીતાની અંદર ત્રણ ષટક રહેલા છે ત્રણ એના સબ્જેક્ટ રહેલા છે કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિ યોગ છે ભગવદ્ ગીતા ત્રણ રહેલા છે એક છે કર્મયોગ નો વિભાગ જ્ઞાનયોગ નો વિભાગ છે અને ભક્તિ યોગ નો વિભાગ છે એનાથી પણ આગળ એક સંતો કહે છે કે શરણાગતિનો વિભાગ છે કે ભગવાનને શરણે થાય તો એમનો પણ બહુ મોટો મહિમા ગીતાજીમાં કહ્યો છે ભગવાને કહ્યું થઈ જઈશ તો તારા તમામ પાપ ઓટોમેટિક નાશ પામી જાય શરણાગતિનો પણ મહિમા શાસ્ત્રોમાં ભગવદ્ ગીતામાં કહેલો છે એવું સંતો નું મંતવ્ય છે માટે કર્મયોગ જ્ઞાનયોગ ભક્તિયોગ અને શરણાગતિ યોગ આ ચાર વસ્તુ વિષય ભગવદ્ ગીતાજીના છે આપણી પાસે ચાર દિવસ છે તો આ વિષયને સમજવા આપણે થોડો ઘણો પ્રયત્ન કરીશું ભગવદ ગીતા ઉપર અનેક સંતો મહા મહંતો એ બુદ્ધિશાળીઓ એ સમાજ સેવકો સેવકોએ પોતપોતાની રીતે બધાએ ભાષ્ય લખ્યા ગીતાજી એના એ સાતસો શ્લોક એના એ જ પણ બધા જુદું જુદું પ્રાપ્ત થઈ જેવી રીતે સમુદ્ર તો આખી દુનિયામાં એક જ છે એકબીજા સમુદ્ર જોડાયેલા છે સમુદ્ર એક છે છતાં પણ એમાં ડૂબકી મારે જેટલા જણા એ બધા હીરા ને ડાયમંડ હાથમાં આવે મોટા ભાગના શું હાથમાં આવે સમુદ્ર કિનારે જાય તો કાંકરા ને એવું બધું કચરો બહુ આગળ સમુદ્રમાં છે કે નહીં છે સોનું પણ છે તો છતાં પણ બધા પ્રાપ્ત થતું નથી ડૂબકી તો ઘણા બધા મારતા આજે તરવૈયા બધા ગોતાખોરો જતા જ હોય છે મોટા ભાગના ધક્કો હાથમાં આવે કઈ હાથમાં બીજું કઈ હાથમાં મહેનત આત્મા આવે એમ ભગવદ ગીતા એ શાસ્ત્ર છે સાગર જેવું છે એમાં પોતપોતાની રીતે ડૂબકીઓ લગાવવા પ્રયત્ન કર્યો છે દેશી વિદેશી બધા તો એમાંથી જુદા જુદા ને જુદા જુદા મણીઓ પ્રાપ્ત થયા છે શંકરાચાર્ય જે ડૂબકી લગાવી તો એમને જ્ઞાનયોગ પ્રાપ્ત થયો રામાનુજાચાર્ય જે એમાં લગાવી તો એમને વિશિષ્ટાદ્વૈત જ્ઞાન યોગ પ્રાપ્ત થયો વલ્ભાચાર્ય મહાપ્રભુજીને ભક્તિ યોગ પ્રાપ્ત થયો ગાંધીજી જેવા સમાજ સેવકો હતા તો એમને વળી કર્મયોગ પ્રાપ્ત થયો કે બસ કર્મ કરવું એ ગતાજી ઉપદેશ છે રામાનુજાચાર્ય કહ્યું ભગવાનની શરણાગતિ સ્વીકારવી એ ગીતાજી ઉપદેશ છે મહાપ્રભુજી એ કહ્યું ભગવાન ની ભક્તિ કરવી એ ગીતાજી નો ઉપદેશ છે બુદ્ધિશાળીઓ કહે છે કે ગીતાજી છે વધારે બુક એમાં એમાં એને ગીતાજી નો ઉપદેશ ગ્રહણ કર્યો ગીતાજીમાં મેનેજમેન્ટ છે એવું દુનિયામાં ક્યાંય નથી એવું ઘણા કેતા હોય છે સારી વાત છે ગીતાજી નજીક તો આવી ગયા આઈન્સ્ટાઈન હતા એમણે ગીતાજી ને વાંચી તો નાસ્તિક માસ્તે આસ્તિક બની ગઈ ભગત નો બીનો પણ તો બીનો એટલે બીજાને તો વાંધો ન આવે એટલે ભગવદ્ ગીતા એક સમુદ્ર જેવું શાસ્ત્ર છે પરંતુ એમાં જેને જે યોગ્ય હોય એ પ્રમાણે એમને પ્રાપ્ત થઈ જાય છે એટલે શાસ્ત્રો ને સર્વોપકારી કહ્યા છે શાસ્ત્ર કેવા છે સર્વોપકારી બધા ઉપર ઉપકાર કરનારા એકાંતિક મુમુક્ષુ જાય તો એમને પણ એમાંથી મળી જાય અને સાવ બિગીનર જાય તો એમને પણ એમ થાય આમાં તો મારે જોઈએ છે એ શાસ્ત્રની વિશિષ્ટતા છે ભક્તો પાસે ઘણી વખત એવું ના હોય ભક્તો પોતાની પાસે હોય જ બધાને આપવા પ્રયત્ન કરે એમને યોગ્ય હોય એવું આપવા પ્રયત્ન ના કરે શાસ્ત્ર એવું ન કરે શાસ્ત્ર શું કે સામેનો માણસ છે એને એવું આપો આપણે એમ કે એમ નહી હું કહું એવું તમારે થવું જોઈએ એટલો ભક્ત અને શાસ્ત્ર માં થોડો તફાવત છતાંય ભક્તો પણ એવા હોય છે છે શાસ્ત્ર એટલા માટે ભગવદ્ ગીતામાં બધા સંતોષ પ્રાપ્ત થાય છે ઘણા જે મોટી બધા પોતે પોતાની રીતે કરનારા હોય તો એ ગીતામાંથી હું લે કે ભાઈ ગીતાજી માં ભગવાને ક્યાંય આગ્રહ કર્યો નથી કે હું કરું એમ જ તાર કરવાનું હું કહું એમ જ તાર કરવાનું છે યથે છમ કરું હે અર્જુન તને ઈચ્છા હોય પ્રમાણે કરી જો ભગવાને સ્વતંત્રતા આપી કે નહીં બધા તો ઘણા એવું પણ લે છે મોટા આચાર્યો એવું લે છે કે મામે કમ શરણમ રજ તું મારે શરણે થા અને મા મનુષ્ય મારા હું કહું એમ કહીશ સંતો ગ્રહણ કરે છે અને જેને બહુ આપવું કે બા ભીડામાં રહેવું ન હોય તો એમ કહે જો ભગવાને કીધું એ થેજ એમ કરવું તારે જ એમ કરવું એમ કહી એટલે જ એમ કરવું એ આપણે કરવાને તેવા વળી એવું પણ પકડી લેતા હોય છે મિસયુઝ કરતા હોય છે ઘણાય ચિંતકો હોય તો એ ગીતાજીનો સાર કાઢે છે મહાભારતના યુદ્ધનો તમે પણ આ પંક્તિ સાંભળી હોય કે અર્જુન છે ભગવાન યુદ્ધમાં જીતા શા માટે જીતા તો કે સમય સમય બલવાન હે નહી પુરુષ બલવાન એવો સમય હતો એટલે અર્જુન જીતી ગયા પુરુષ બળવાન નથી પણ સમય બળવાન છે માટે અર્જુનની મહાભારતના યુદ્ધમાં જીત થઈ વાત ખોટી છે સાચી છે હું કે છે समय समय बलवान है पंक्ति हाची के खोटी संदीप भाई हाची ना किशोर भाई हूँ कैसे समय समय बलवान ने जे गीता जी ने जे व्याख्या जे माचिंतको ये काटी निष्कुलान समय हमारे जुदी काटी निष्कुलान समय लेको कृष्णा पधायरा के ढनीवात

ત્યારે જ જતો કઈ બે વર્ષ પાંચ વર્ષમાં કઈ સમય ફરી જાય ફરી નહોતો ગયો પણ ભગવાન હતા એ ગોલોક સિદ્ધાવી ગયા એટલે કાબા લોકો એ જેમની કોઈ વેલ્યુ નહીં એમણે પણ અર્જુનજીને લૂંટી દીધા જેમને એનું એજ ગાંડી હતું એનું એજ ધનુષ્ય ને એના એ જ અર્જુન હતા બુઢા પણ આવ્યું નહોતું એમ સ્વામી લીખું બુઢા પણ આવ્યું નહોતું

ત્યારે અર્જુન જયારે આમ રજી તો ખાલી દોરી ખેંચે આમ ત્યારે ત્રિલોકી ની અંદર ખબર પડી જાય કે અર્જુને હાથમાં ધનુષ્ય લીધું છે વિરાટ ના યુદ્ધ વખતે અર્જુન તો એકદમ ઓલા વેશમાં હતા સ્ત્રીના વેશમાં હતા એમ કે ઓલાના વેશમાં હતા છતાં પણ એમણે જયારે અર્જુન બાણ ની જયારે પણ છડાવી ત્યારે બધા એને ખબર પડી ગઈ કે અર્જુન અર્જુન જ છે ભલે દેખાય છે બીજો પણ છે અર્જુન એવી એમની ટંકાર હતી એને એની ટંકાર હતી એવલા ભગવાન હતા ને એની ભગવાન ભલે દ્વારિકા માં બેઠા હતા પણ એ ટંકાર આ હાલતી હતી ટંકાર આ હાલતી હતી તમે જેમ અમેરિકાનો પાસપોર્ટ ગમી ને લઈને જાઓ તો સારું વી આવો એ ભલે બેઠા હોય પણ એનો પાસપોર્ટ હાલે એમ ભગવાનની ટંકાર છે એ અર્જુન ના ગાંધી ઉપર ટંકાર કરતી હતી એ ભગવાન જતા રહ્યા એટલે અનવેષ ધનુષ હતું આમ કર્યું તો કાઈ ખેકડું કાઈ થયું નહીં ઓલા કાબા લોકો એ ટંકરનો એમ ભલે બીજાને તો ક્યાં વાત એટલે સ્વામી કહે છે કૃષ્ણ પધાર એવી રીતે ભગવાન જીવનમાં હોય ત્યારે એ વાત થાય છે સમય છે એના કંટ્રોલર ભગવાન છે પરંતુ જેને ભગવાનમાં બહુ માનવું નથી એટલે ઓલામાં કોઈને કઈ વાંધો નથી સમય બળવાન છે બસ એવું નથી ભગવાન બળવાન છે ભગવાન જયારે આવે છે પુરુષ છે એ કાળનો પણ કંટ્રોલ કરી શકે છે ભગવાનના સંબંધથી એટલે મોટા સંતોએ ગીતાજીમાંથી આવું કાઢ્યું અને કોઈ ચિંતકો હોય તેમણે એની રીતે કાઢ્યું આપણે કેવી કેવું ગ્રહણ કરવું છે એ આપણે જોવાનું છે ગોપાળાનંદ સ્વામીએ પણ આમની ઉપર ભાષ્ય લખ્યું ગીતાજી ઉપર પ્રભુપાદ સ્વામીએ લાખો ગીતાઓ દુનિયામાં અનેક ભાષાઓમાં હજારો મમુક્ષુઓને આપી સ્વાધ્ય પરિવાર વાળા હોય ગીતા પ્રેસ હોય બીજા બધા હોય એમણે બધા એ ગીતા ઉપર લખ્યું છે આપણે પૂજ્ય દેવ સ્વામીએ પણ આધ્યાત્મિક ચિંતન ગીતાજી ઉપર લખ્યું છે તો આવી રીતે ઘણા આચાર્યોએ બધાએ ગીતાજી ઉપર ઘણું બધું કાર્ય કર્યું છે આજના સંપર્કમાં માં ભારતમાં કોઈ બહારના ગેસ્ટ આવે વિઝિટર આવે તો એમને શું ટ્રમ્પ ગયો હોય કે બીજા કોઈ ગયા હોય જે આપણા રાજદ્વારી મહેમાનો તરીકે ગયા હોય તો એમને બધા દેશોમાં રિવાજ હોય કે ગિફ્ટ આપે તો આજે ભારતમાં કોઈ ગયા હોય મોટા પ્રેસિડેન્ટ કોઈ પણ દેશના કે એમાં એ બીજા હોય તો એમને શું આપવામાં આવે છે ખબર છે તમને ખબર છે આજ કથા લાશપત ગીતાજી ગિફ્ટમાં આપવામાં આવે છે બે હજાર ચૌદ પછી એની પહેલા શું આપવામાં આવતું તો ખબર છે એની પહેલા તાજમહેલ ભેટમાં આપવામાં આવતું એની નાની એવી કૃત્ય કરી છે મોદીજી એવા ને કે ભાઈ આ તાજમહેલ ઉકરવા એ શું હોળે છે ગીતાજી આપો એટલે ગીતાજી અત્યારે જે કોઈ આવે એમને સારામાં સારા કાગળ ઉપર પ્રિન્ટ થયેલી ગિફ્ટ આપવામાં આવે છે ભારતનું ભારતનું એ એ જ છે મૂળ એટલે ભગવાન ભગવદ્ ગીતાનો આવો આજે પણ મહિમા ચાલી રહ્યો છે ભગવદ્ ગીતાનું શ્રવણ કેવી રીતે કરવું તો શંકરાચાર્યજીનો એક પ્રસંગ છે શંકરાચાર્યજી એક વખત રસ્તે ચાલ્યા જતા હતા એમાં એક વૃદ્ધ બ્રાહ્મણ બહુ ભણેલો હોય પણ એ જૂના જમાનામાં શાસ્ત્રોમાં બહુ જ પ્રતિ અને શાસ્ત્ર અભ્યાસમાં રામાયણ વાંચવી ગીતાજી વાંચવા ભગવદ ગીતા વાંચવા વાંચવી બધા ભાગવત વગેરે વાંચવાનો બધાને સ્વાભાવિક અભ્યાસ હતો તમને પણ ખબર હશે કે આપણે મોટા નાના હોય ત્યારે આપણા વડીલો પણ કઈક કઈક વાંચતા બેસીને વાંચતા હવે બધા વર્તમાન પત્ર વાંચે છે બધા શાસ્ત્ર શાસ્ત્ર વાંચતા હતા એટલે જ્ઞાન થતું વા શ્રવણ કેવી રીતે કરવું તો શંકરાચાર્યજી ચલા જતા હતા બ્રાહ્મણ છે ગીતાજી નો પાઠ કરતા હતા અને બેઠા હતા પણ આંખો બંધ હતી ગીતાજીના શ્લોકો બોલતા હતા એટલે એકદમ માયખ માં તે આંસુ ચાલ્યા જાય શંકરાચાર્યજી જોઈને ઉભા રહી ગયા તો મોટા આચાર્ય ભગવત ભક્ત હતા કે બહુ ભાવથી પાઠ પાઠ કરતા કરતા લાગે છે એકદમ સાથે હશે થોડી વાર ઉભા રહ્યા બે ત્રણ શ્લોક બોલ્યા એટલે શંકરાચાર્યજીને મનમાન મનુમાન આવી ગયું કે આ ભુદેવને બહુ સંસ્કૃત નો અભ્યાસ નથી બોલે છે પણ એમને અભ્યાસ બહુ નહીં હોય એટલે કદાચ સમજમાં આવતું હોય કે નહીં આવતું હોય ખ્યાલ નથી થોડી વાર તો એ ભૂદેવે આંખ ખોલી કે મહારાજ કર્યા એ કહ્યું કે તમને બધા અર્થો સમજાય છે ગીતાજી તો કે નહીં ગીતાજી ના અર્થ તો મને સમજાતા નથી ત્યારે શંકરાચાર્યજી એ પૂછ્યું કે તો તમે આમ આંખમાંથી આંસુ ચાલ્યા જાય છે તો તમને મિનિંગ તો સમજાતા નથી તો પછી તમને આટલો બધો ભાવ કેમ થાય છે આપણે વચના કરતા હોતા કે ભાઈ સમજાતું નથી સમજાય એવું વચનામત સ્વામી કયો વચનામ એનો આપણે અભ્યાસ નથી એટલે આપણે સમજાતું નથી અભ્યાસ કરે તો ગોપાલ સ્વામી ગુણાતા સ્વામી ના આશીર્વાદ છે કે જે કોઈ અભ્યાસ કરે એને ભગવાન ઓટોમેટિક સમજાવી દે છે તો શંકરાચાર્ય જે પૂછ્યું એટલે એમણે કહ્યું કે બહુ સમજાતું નથી પણ એક મારી સામે આવે છે એટલે મને ભાવ વિભોર થઈ જવા હું ભાવ વિભોર થઈ જાઉં છું શું છે તો કે બસ મને એટલું યાદ આવે છે કે ભગવાન આ ગીતા મહાભારતના યુદ્ધમાં બંને બાજુ સૈનિકો ઉભા રહી ગયા છે સૈન્યને ત્યાં લડાઈ થવાની તૈયારી છે અને અર્જુનના રથ ઉપાય ભગવાન એમના ઉપર ભગવાન બેઠા છે અને ભગવાનના સરસ મજાના કોમળ આ નો ઉપદેશ શ્રવી પડે છે એ નું દર્શન કરતા કરતા મારું મન એમાં ચોટી જાય છે અને મારી આંખમાં ત્યાં આંસુઓ શ્રવી પડે છે શંકરાચાર્ય જે કહ્યું હવે તમારે વ્યાકરણ ભણવાની આવશ્યકતા નથી આમ નમકીને રાખો એટલે ભગવાનના શાસ્ત્રો નું શ્રવણ ભક્તિ પૂર્વક કરવું જોઈએ બુદ્ધિપૂર્વક નહીં શાસ્ત્રો નોર્વક કરવામાં આવે તો એમના બાહ્ય અર્થ સમજાય છે કરવામાં આવે તો ના અર્થ સમજાય છે તમે ગ્રસ્ત હોય ઘણી વખત તમે બાળકોને દવાખાને લઈને ગયા હશો હાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ પાઈ ગયા હોય કે ભાઈ જો બાળકોના સ્પેશિયાલિસ્ટ હોય તો ત્યાં લઈ જતા હોય કારણ કે બાળકો તો કે બાળક તો બોલી શકતો નથી એટલે એમના સ્પેશિયાલિસ્ટ હોય તો સમજી પછી ઘણી વખત ને જોવે નવું જોવે તો બાળક રડવા માંડે સિંધીભાઈ નો જેમ રડવા માંડતો હોય છે તો રડવા માંડે એટલે એમના ડોક્ટર હોય શાંત રાખવા માટે મહેનત કરે પણ બાળક છે એટલે ઉલટા વધારે રડવા માંડે જયારે શાંત રાખવા જાવ એટલે પછી એમની માં છે એ હારે લઈને આવી હોય એટલે ડોક્ટર પછી બાળક ડોક્ટરથી શાંત ન રહીએ તો એ કોને શાંત રાખવાનું કે ખબર છે કોને એમની માને કે તમે આને શાંત રાખો તો એની મા ડોક્ટરની એમ કે બાળકની સ્પેશિયાલિસ્ટ થઈ હોય ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ હોય ચાઇલ્ડ નો સ્પેશિયાલિસ્ટ તો ડોક્ટર છે તો એમને શાંત રાખવો હોય તો એમને માને કે ભાઈ તમે એમને શાંત પાડો અને બે માથા ઉપર હાથ ફેરવે અને એક બે હાલરડા ગાય તો શાંત થઈ જાય એવું કેમ ભાઈ ડોક્ટર તો આખી જિંદગી એમાં આપી દીધી ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ થઈ ગયો કેમને માટે એમને એ જ કરવાનું તો એમનાથી શાંત ન થયું અને માને તો કઈ કઈ ખબર નથી તો એમનાથી શાંત થઈ ગયું શા માટે તો ડોક્ટર છે એ શબ્દાવલ યુઝ કરતો હતો અને માં છે એ હૃદયનો યુઝ કરે છે એમ શાસ્ત્ર છે એ હૃદય થી જો અભ્યાસ કરવામાં આવે તો નાના માણસ હોય બહુ ભેડા ના હોય તો પણ એમને સમજાઈ જાય છે અને કેવળ બુદ્ધિ થી જો અભ્યાસ કરવામાં આવે તો જેમ જેમ ભણે એમ એમ કન્ફ્યુઝન ઘણી વખત મલ્ટીપ્લાય થતું જાય છે કે આવું કેમ ભગવાન લખ્યું છે આવું કેમ લખ્યું છે આવું કેમ લખ્યું છે હજી અત્યારે ઘણા શિક્ષા આમ કે ફિટ બેસતું નથી કે આવું કેમ લખ્યું છે આવું કેમ લખ્યું છે તું તેથી હોત તો ન લખવા દે બીજું ભગવાન લખી નાખો હવે તારે બીજું લખવું હોય તો બીજી શિક્ષા મંત્રી બહાર પાડીને હું પડાયો છું શા માટે એ શબ્દ થી અભ્યાસ કરે છે હૃદય થી અભ્યાસ નથી કરતો એમ આપણે શાસ્ત્ર વાંચીએ ભગવદ્ ગીતાજી નું શ્રવણ કરીએ ભાગવતજી નું શ્રવણ કરીએ તો હૃદય પૂર્વક કરવું જોઈએ કે ભગવાન પુરુષોત્તમ નારાયણ જે એક અનાદિકાળ નો જ્ઞાન નો પ્રવાહ માટે ચાલે છે એ જ્ઞાનનો પ્રવાહ ભગવાન આપણને આપે છે આવા હૃદયથી જો આપણે અભ્યાસ કરીએ તો ભગવાન એના ગુપ્ત મિનિંગ છે સમજાવી દે છે બધા આગળ નથી કરતા ભગવાન પ્રકાશ પરંતુ પોતાના ભક્ત ને આગળ પ્રકાશ કરે છે એટલા માટે અર્જુનને કીધું ભગવાને કે તું મારો સખા છો મારો ભક્ત છો એટલે હું તને ગીતાજી નું જ્ઞાન કહું છું એવું નતું કે ગીતા અર્જુન જેવા કોઈ બુદ્ધિશાળી નતા ભીષ્મ પિતા દ્રોણાચાર્ય બધા અર્જુન કરતા બુદ્ધિશાળી હતા અને આયર પાત્ર હતા બધા ભીષ્મ પિતામાં તો આજીવન નેસ્ટિક બ્રહ્મચારી હતા અર્જુન કઈ એવા તો પણ ભગવાને એને પોતાનો ભક્ત જાણીને આ ગીતા જ્ઞાન કહ્યું છે એટલે ભગવાન છે શાસ્ત્ર છે પોતાના હૃદયના અર્થો ભાવાર્થ ભક્તની આગળ સમજાવે છે આટલો થોડો ભગવદ્ ગીતાનો મહિમા કહ્યો હવે ભગવદ્ ગીતાનો પહેલો શ્લોક જે ગીતાનો છે પ્રખ્યાત એમનો આપણે ઉચ્ચારણ કરીશું પહેલો શ્લોક છે ભગવદ્ ગીતાજીનો ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવા સેવા કિમ કુરવત સંજય ધૃતરાષ્ટ્રને પહેલા શ્લોકનું ઉચ્ચારણ કરવાનો લાભ પ્રાપ્ત થયો પહેલો શ્લોકી ભોયલો પણ બોયલો એવો કે એમાંથી જ આખી ગીતા આગળ વધી છે વાત એમ છે કે જ્યારે મહાભારતના યુદ્ધની તૈયારીઓ થઈ ચૂકી પાંડવો બાર વર્ષ સુધી વનમાં રહ્યા તેરમો વર્ષ ગુપ્તવાસમાં પણ રહ્યા અને

એમને એમનું રાજ્ય જેને રાજ્ય હરી લેવાની જ એક તમન્ના છે એવા ધ્રુત આ સમાચાર મેળા પણ કઈ એમને ફીટ બેઠું નહીં છતાં પણ એક એવો વ્યક્તિ હતો કે તાત્કાલિક પોતાનું બધું આગળ કહી દેતો નહીં એટલે પોતે કળા કરીને શાંત રહ્યા પરંતુ એમનો પુત્ર હતો દુર્યોધન એમને પોતાનું બધું જ પોતાની પાસે રાખવું હતું પાંડવોને કશું જ આપવું ન હતું એટલા માટે આ મહાભારતનું યુદ્ધ નક્કી થયું યુદ્ધ ત્યારે જ નક્કી થાય છે કે જયારે અમુકને બધું જ લઈ લેવાની ઈચ્છા હોય અમુક ઘણા બધા કારણો યુદ્ધ ના હોય છે પણ અહીંયા જે મુખ્ય કારણ હતું એક બાજુ હતું ધર્મ એ બીજી બાજુ હતો દુર્યોધન છે સ્વરૂપ હતો આ બંને વચ્ચેનું યુદ્ધ થયું એટલે એમાંથી ભગવદ્ ગીતાનું ફળ પ્રાપ્ત થયું જો બંને બાજુ અધર્મ જ હોય તો આવું શાસ્ત્ર પ્રાપ્ત ન થાય અથવા તો બંને બાજુ ધર્મ જ હોય તો પ્રાપ્ત ન થાય અહીંયા ઓપોઝિટ હતું એક બાજુ સંપૂર્ણ ધર્મ બીજી બાજુ સંપૂર્ણ અધર્મ અને એની વચ્ચે જ ભગવાન બિરાજમાન રહે છે ભગવાન છે એ ધર્મને સપોર્ટ આપે છે અધર્મ ને ભગવાન ક્યારેય સપોર્ટ આપતા નથી એ ભગવાન નું પણ છે એટલે ભગવાન આ નક્કી કર્યું યુદ્ધ નક્કી થવાની તૈયારીમાં વ્યાસ ભગવાન છે એમને ધૃતરાષ્ટ્ર ઉપર ખૂબ હેત હતું કારણ કે એમના ભાઈ થતા હતા એટલે ધૃતરાષ્ટ્રને આવીને કહ્યું કે જો યુદ્ધ તો હવે અવશ્ય થવાનું છે કારણ કે ભગવાને નક્કી કર્યું છે અસુરોનો સંહાર કરવા હવે વાત એટલી જ છે કે તારે નિમિત્ત બનવું છે કે નથી બનવું એટલી જ નિમિત્ત બનવાની જ વાત છે જો તારે નિમિત્ત ન બનવું હોય તો તું દુર્યોધન કહી દે કે તને રાજ્ય નહીં મળે પાંડુ રાજ્ય એમના ભાગ મળી જાય તો તારું નિમિત્ત છે ટળી જાય કોઈ બીજા કોઈ નિમિત્ત બની પણ યુદ્ધ ધૃતરાષ્ટ્ર એવો સ્વીકાર નહોતું એટલે વ્યાસ ભગવાને કહ્યું કે જો તારે યુદ્ધ જોવું હોય તો હું તને યુદ્ધ જોવાની શક્તિ આપી દઉં દિવ્ય દ્રષ્ટિ આપું તું અહીંયા ઘરે બેઠો બેઠો યુદ્ધ જે ચાલશે એ બધું તને દેખાશે ધૃતરાષ્ટ્રે વિચાર કર્યો કે હું તો આખી જિંદગી અંધ હતો મેં મારા બાળકોનું બાળપણ પણ જોયું નથી યુવાની પણ જોઈ નથી સીધું મારા મૃત્યુ જોવાનું આવશે એને કન્ફર્મ હતું કે મૃત્યુ જોવાનું આવશે એટલે કીધું કે ભગવાન કે વ્યાસ મારે મારા દીકરાઓનું મૃત્યુ જોવો મને જો એમને ખબર નહીં પડે કે આમાં કોણ દુર્યોધન કોણ દુશાસન કોણ ઓઇલો આ તે બધું કોણ શકું નહીં મને તો કંઈ ખબર જ નથી માટે મારે એવું ભયંકર દ્રશ્ય આંખ ખોલીને જોવું નથી મારી દ્રષ્ટિ તો શ્રવણ છે માટે મને કોઈક સંભળાવે એવું હતું એવો એવી વ્યવસ્થા કરી દો ત્યારે વ્યાસ ભગવાને સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી અને કહ્યું કે આ સંજય છે ધૃતાષ્ટ્રો સારથી હતા સંજયને દિવ્ય દ્રષ્ટિ આપીને કહ્યું કે જે કા યુદ્ધમાં થશે એ તને દેખાશે એટલે ભગવદ્ ગીતા છે એ મહાભારતના ભીષ્મ પર્વની અંદર આવેલી છે સંજયને ભગવાન દિવ્ય દ્રષ્ટિ આપેલી સંજય છે એ બધું જોતા હતા અમુક દિવસ પસાર થયા યુદ્ધના પછી સંજય છે એ ધૃતરાષ્ટ્ર પાસે આવે છે ધૃતરાષ્ટ્ર એમને પૂછે છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવાશ્ચેવ કિમ કુરવત સંજય એ સંજય સંતો આના ઘણા બધા અર્થો કરે છે કે ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્ર કુરુક્ષેત્ર આજે પણ મધ્યપ્રદેશમાં મધ્યપ્રદેશમાં આવેલું છે હરિયાણામાં સોરી હરિયાણામાં આવેલું છે એનું નામ ધર્મ ક્ષેત્ર પણ છે એટલે તૃતરાષ્ટ્ર ને થયું કે આ ધર્મ ક્ષેત્ર બધા ભેગા થયા છે તો ધર્મ ક્ષેત્રમાં ભેગા થાય તો ઘણી વખત એક એક પ્રભાવ હોય છે તો મારા દીકરાઓને ક્યાંક ધર્મનો પ્રભાવ અડી જાય નહિ તીર્થ નો જો પ્રભાવ તીર્થ નો અડી જાય તો વળી પાસે કે એમને ભાગ આપી દે નહી માટે એ સંજય તો મને જલ્દી બતાવ કે યુદ્ધ સવા યુદ્ધની ઈચ્છાથી યુદ્ધના ઉત્સાહથી બધા ગયેલા છે એવા જે મારા પુત્રો અને પાંડવા પાંડવના પુત્રો મામકા પાંડવાની આવશ્યકતા નથી શા માટે પાંડવ મહારાજ તો હવે ત્રણે જીવતા નથી નાનપણમાં ના મૃત્યુ પામેલા છે તો યુધિષ્ઠિર મહારાજ ને બધા પાંડવ છે એ ને આધારે જ

પણ જ્યારે કુટુંબ વિકાસ પામે એટલે મારું અને તારું થાય એટલે એમાંથી ઝઘડો શરૂ થાય છે અને એ ઝઘડો છે દુનિયાના બધાય ઝઘડા કરતા ભયંકર હોય છે દુનિયા આખી લડે ઇન્ડિયા પાકિસ્તાન લડે તો આપને આમ કે તકલીફ તો પડે જ પણ ઘરમાં જે ઝઘડે ને તકલીફ પડે એવી પડે એટલી બધી ન પડે એટલે પછી આ મામકા પાંડવા છે એ જ ઝઘડાનું મૂળ કારણ થયું છે કે જે મારા પુત્રો અને પાંડુના પુત્રો શું કરે છે ત્યાં તો શું કરે છે એ પૂછવાનો સવાલ છે ને યુદ્ધ કરવા ગયા હોય તો અહીંયા કાંઈ થોડા પાર્ટી કરવા ગયા છે તોય દુર્યુદ્ધ ધૃતરાષ્ટ્ર પૂછે કે વોટ ઈદ્ધા શું કરે છે શું કરે છે એનો અર્થ સંતો કહે છે કે હું ક્યાંયક સમાધાન નથી કરતા ને ઇઝ ધ પ્રશ્ન બાકી તને ખબર છે લડવા ગયા છે એટલે બધું ઉત્સાહ થી લડવા ગયા અક્ષો અગિયાર અક્ષો એની લઈને ત્યાં ગયો હોય તો ત્યાં થોડો પાર્ટી કરવા ગયો છે પણ એને બીક છે અંદર અંદર કારણ કે પોતાની અંદર અધર્મ રહેલો છે અને આ ધર્મ ને બીક હંમેશાને માટે રહેલી હોય છે એટલે કહે છે કે જેને એમ થાય છે કે કદાચ સમાધાન કરી ન નાખે ક્યાંક બધું આપી ન દે કૃષ્ણ પણ ન્યા છે એ બહુ જ કપટી છે એ કદાચ ગમે એમ કરીને ભોળવી ન લે એટલે એમને ઉત્સાહ છે કે શું બધાય કરે છે એ સંજય બધાય શું કરે છે તું મને બતાવ સંજયને પણ ભગવાન સંજય તો પવિત્ર છે પણ આ કદાચ ઘણી વખત પવિત્ર માણસોને પણ આવા માણસોની સાથે સંબંધ પડતો હોય છે એટલે સંજય છે એમને ધર્મ ગમે છે એટલે એમણે પોતાના હૃદયની અંદર ધર્મને સ્થાન આપીને જવાબ આપ્યો છે એવો જવાબ આપ્યો કે જેવો એનો પ્રશ્ન એવો જ હામે જવાબ સંજય કહે છે બીજા શ્લોકમાં પાંડવા નિકમ વ્યુઢમ દુર્યોધનસ્તદા આચાર્યમ ઉપસંગમ્ય રાજા વચનમ અભ્રવીત હે ધૃતરાષ્ટ્ર જ્યારે દુર્યોધને પાંડવોની સ પાંડવોનું સૈન્ય જોયું ત્યાં તો બી ગયો હું થયો ડરી ગયો અને આચાર્ય મુખ આચાર્ય પાસે દોડો ગયો દોડવો ક્યારે પડે કઈ ભય લાગ્યો હોય તો અને રાજા વચનમ અબ્રવિત રાજા છે તમે એમને એમ કે રાજકુવર તરીકે સ્થાપિત કર્યો છે ભવિષ્યનો રાજા એ તમારો પુત્ર રાજા થવાની તૈયારીમાં છે પણ એમની સ્થિતિ તો જો ભાગીને પાંડવો એમ કે આચાર્ય દ્રોણાચાર્ય પાસે જતો રહ્યો છે માટે તમારો દીકરો છે એ સાવ ડરપોક છે અને તમે એના સમાચાર પૂછો છો વચનામાં પ્રવિત ત્યાં દૂર ભાગી ગયો અને આ પ્રમાણે કહેવા લાગ્યો જો સુરવીર હોત તો હામી છાતી નજીક જાત એની જગ્યાએ ભાગીને દ્રોણાચાર્ય પાસે ગયો છે અને આ પ્રમાણે કહેવા લાગ્યો છે પશ્યતા એ આચાર્ય તમે જુઓ તો આ કેવડી લઈને આવે છે આવી રીતે ડરીને આચાર્યની પાસે જઈને આ પ્રમાણે વચન કહેવા લાગ્યો છે એ આચાર્ય આ પાંડુ પુત્રોની મોટી સભા જુઓ આગળ કહે છે કે અપર્યાપ્તમ અસ્માકમ બલમ એનો ભાવાર્થ ડાયરેક્ટ એના મનનો તો એવો છે કે અપર્યાપ્તમ એટલે આપણી સભા આપણું સૈન્ય અનંત છે પર્યાપ્તમ તો અને રક્ષિત રક્ષાયેલું એવું જે પાંડવોનું સૈન્ય એ પર્યાપ્ત છે એટલે કે લિમિટેડ છે સંતો એમનો અર્થ એમ કરે છે કે અપર્યાપ્તમ એટલે કે પૂરતું નથી એવું દુર્યોધન કહેવા માંગે છે અને પર્યાપ્તમ એટલે આ સૈન્ય પૂરતું છે એટલું બહુ થઈ ગયું પાંડવોનું સૈન્ય છે પૂરતું છે અને કૌરવોનું સૈન્ય છે 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 એવો ડર લાગ્યો શા માટે હકીકતમાં એવું હતું નહી હકીકતમાં તો અગિયાર અક્ષો એની સેના દુર્યોધન પાસે હતી અને સાત અક્ષો એની સેના પાંડવો પાસે હતી તો ફરક તો ઘણો બધો હતો છતાં પણ દુર્યોધન ને ભય છે અને પાછા દુર્યોધન ના પક્ષમાં મહાધુરંધર બધા લડવાઈ આવ્યો હતો મહારથીઓ અતિરથીઓ હતા બધાય એક એક એવા હતા કે જે આખા સૈન્ય ની હાજરી પૂરી પાડે એવા હતા વિષ્મ પિતા દ્રોણાચાર્ય કૃપાચાર્ય કર્ણ આ બધા એવા હતા ભીષ્મા પિતા ને તો અમરત્વનું વરદાન હતું ઈચ્છા મૃત્યુ હતું એ જ્યાં સુધી ઈચ્છા ના કરે ત્યાં સુધી એમનું મૃત્યુ ના આવે આવો એક પણ યોદ્ધો વરદાન હતું કે જ્યાં સુધી એના હાથમાં ધનુષ્ય હોય ત્યાં સુધી એમને કોઈ હરાવી ન શકે ખાલી હાથમાં ધનુષ હોવું જોઈએ ઉપયોગ કર્યા ન કર્યાનું નહીં ધનુષ્ય આત્મા હોય તો ઇન્દ્ર પણ એમને હરાવી ન શકે આવું એનું સામર્થ્ય હતું પાંડવોમાં યુધિષ્ઠિર મારજ પાસે હતું ભીમ પાસે હતું કોઈને આવા મોટા મોટા સુરવીરો હતા છતાં પણ દુર્યોધનને એમ લાગ્યું કે નહી આપણે નહીં જીતી પાંડવો પાસે તો એવું કોઈ હતું નહીં શા માટે પાંડવો પાસે ધર્મ હતો દુર્યોધન પાસે આ ધર્મ હતો એટલે એમને ડર લાગતો હતો કે મારો ગમે એટલું મોટું છે છતાં પણ છે તો આ ધર્મ એટલે કદાચ આપણે હારી જઈએ આપણો ભય છે એટલે એમને ડર લાગ્યો એટલે ત્યાં જઈને એ કહે છે કે આચાર્ય તમે જુઓ આ તવ શિષ્ય ધીમતે તમારો શિષ્ય દુર્યોધન એ બરાબર ઉપયોગ કે તમારો શિષ્ય તમારી સામે જ લડવા માટે ઉભો છે તમે જેને બાળપણમાં વિદ્યા શીખડાવી મારો શિષ્ય આવ્યો છે કે જે મારી સામે પણ યુદ્ધ કરી શકે છે એટલે દુર્યોધન ને ડર લાગ્યો છે આચાર્ય પાસે જઈને આ પ્રમાણે કહે છે સંજય કહે છે કે ધ્રુતરાષ્ટ્ર આ પ્રમાણે તમારો પુત્ર છે એ બધા આચાર્ય પાસે ગયો છે અને આવી રીતે કહે છે કે જુઓ આ પાંડવોનું સૈન્ય વિશાળ છે પર્યાપ્ત છે ભીમના દ્વારા રક્ષણ કરાયેલું છે હકીકતમાં ભીમના દ્વારા રક્ષણ કરાયેલું હતું નહીં કારણ કે એમના સેનાપતિ પ્રત્યે દુષ્ટ હતા અને ભીષ્મભિરક્ષિત અસમાકમ સૈન્ય એ બરાબર હતું કે ભીષ્મ પિતામાં છે સેનાપતિ હતા એટલે કેવાય સેનાપતિ છે સૈન્ય નો રક્ષક કહેવાય તો ભીષ્મતી રક્ષાયેલું આપણું સૈન્ય એ તો બરાબર છે પણ રક્ષિત ભીમ દ્વારા રક્ષણ પમાયેલું પાંડવોનું સૈન્ય એ બરાબર ફીટ બેસતું નથી કારણ કે ભીમ તો સેનાપતિ હતો ને હજી એમ કીધું હતું કે અર્જુન દ્વારા રક્ષાયેલું તો બરાબર હતું અર્જુન છે સર્વશ્રેષ્ઠ બાણા બાણાવળી હતા દુષ્ટાધ્યમનું નામ લીધું હોત તો એ પણ શ્રેષ્ઠ બરાબર હતું ઈવન યુધિષ્ઠિર મહારાજ નું લીધું હોત તોય વાંધો નહોતો એ વળી લેતા પણ ભીમનું નામ લીધું શા માટે તેમનો અર્થ એવો છે કે જેની બીક હોય એમનું નામ આપડું આપણા ઓઠ ઉપર જલ્દી આવી જાય એમ દુર્યોધન ને અર્જુનનોય અર્જુનનો ડર નહોતો અર્જુન નો ડર કર્ણ અને અર્જુન બે ને સમજવાનું પણ મારવાનો હતો એક ભીમ નો સંકલ્પ હતો કોને મારવાનો દુર્યોધન ને મારવાનો એ ભીષ્મ પ્રતિજ્ઞા ભીમ ને ભીમ નો સોરી ભીમને ભીમ નો એવો ગોલ હતો કે મારે દુર્યોધન મારવો છે એટલે એમને બીક હતી એટલે એનું નામ પેલા હોઠ ઉપર આવી ગયું કે ભીમ દ્વારા રક્ષાયેલું એનું શૈલ્ય છે કારણ કે એને તો ભીમ જ દેખાતો હતો કે મને મારવાનો ભીમ છે અર્જુન નથી એટલા માટે એમનું નામ એમના હોઠ ઉપર આવી ગયું છે આવી રીતે દુર્યોધન કન્ફ્યુઝન અહીંયા બતાવવામાં આવ્યું છે સંજય બતાવ્યું છે હવે બીજાનું કન્ફ્યુઝન હામેના પક્ષમાં પણ કન્ફ્યુઝન તો હોય તો હામેના પક્ષમાં કોને કન્ફ્યુઝન છે અર્જુનને કન્ફ્યુઝન થવાનું છે એની એટલા માટે ભગવાને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો છે જોઈએ આપણે કે અર્જુન ને કન્ફ્યુઝન કેવી રીતે થાય છે અને કેવી રીતે દૂર કરવાના છે એને માટે આપણે કથા કરવાની છું એટલે ભગવાન અત્યાર સુધી સંજય કહ્યું કે આવી રીતે દુર્યોધન ને કન્ફ્યુઝન થયું છે કે આપણે પૂરા યુદ્ધમાં જીતીશું નહીં જીતીએ આપણું સૈન્ય પૂરું છે કે નથી કારણ કે એને બધા ઉપર ડાઉટ છે કે દ્રોણાચાર્ય ભીષ્મ પિતા કૃપાચાર્ય આ બધા છે અમારા પક્ષમાં ફિઝિકલી પણ મેન્ટલી તો આ બધા બેઠા છે કારણ કે બધા ધર્મ બધા વાલો હતો પરંતુ પરિસ્થિતિ એવી હતી કે આ બાજુથી ત્યાં જઈ શકતા નહોતા એટલે દુર્યોધન ને શંકા હતી કે આ બધા ખરે ટાઈમે મારી મારી ઓપોઝિટમાં જઈને ક્યાંક ઉભા રહે નહીં એટલે એમને કન્ફ્યુઝન હતું અર્જુનને એવું કન્ફ્યુઝન નહોતું પરંતુ એમને જુદી રીતનું હતું શું હતું શું એમનો શોખ હતો વિષાદ હતો એ આપણે આવતીકાલે સમજવા પ્રયત્ન કરીશું ભલે સ્વામિનારાયણ ભગવાનની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદે સર્વદેશ્વરમ ભક્તિધાર પત્મજંબાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય પરમ પૂજ્ય શાસ્ત્રી મુકુંદ સ્વરૂપ દાદાજી સ્વામિના મુખે આપણે આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના મહાત્મા વિશે મહાસ્વામીએ આપણને સરસ મજાનો રસપાન કરાવ્યું સાથે સાથે પૂર્વ ભૂમિકા રૂપે ગીતાજીનું અવતરણ કેમ થયું થવાનું છે એની પણ આપણને માહિતી આપીને આપણના હૃદયમાં એ મુક્ષતા માટેનું પ્લેટફોર્મ તૈયાર કર્યું તો આપણે બધા એ સાર રૂપ જે કંઈ આપણે સ્વામીએ આજે પ્રસાદ આપ્યો બધા હૃદયસ્થ કરીએ સ્વામીજીએ ગીતાજીના મહત્મ સાથે આજે આજે કથાનો માંગલ પ્રારંભ કર્યો ગીતાજીને સ્વામીજીએ આપણે કીધા પ્રમાણે એક સનાતન શાસ્ત્ર અધ્યાત્મ શાસ્ત્ર અને મોક્ષનું એક કલ્યાણકારી શાસ્ત્ર છે અને આજે આપણે જોઈ રહ્યા છીએ મેન્યુઅલ એક વિશ્વનું એક એવું મેન્યુઅલ ફોર એવરી લિવિંગ બની રહ્યું છે એના દાખલા રૂપે એક આવું જાણી શકાય છે કે સેવન્ટીન એટી ફાઈવમાં ફર્સ્ટ લોડ લોર્ડ ઓફ ગવર્નર જે ભારતમાં હતા એમણે પહેલું એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરેલું સેવન્ટીન એટી ફાઈવમાં અને એમના શબ્દો છે એ વખતે બ્રિટિશના જે વોરન હસ્ટિંગના કે ગીતા એક એવું શાસ્ત્ર છે મને હેજીટેશન નહીં થાય કે કહેવામાં કે દુનિયાના જેટલા ધર્મના ગ્રંથો છે એમાંનો આ એક માત્ર એવો ગ્રંથ છે કે જે એક એવો અપવાદ રૂપ છે અને એક દુનિયાનું મહાન સત્ત સનાતન સત્યરૂપ આ ગ્રંથ છે તો ભક્તજનો આવો આ સરસ અમૂલ્ય ગ્રંથ અને જેને મહારાજે આ આપણા શિક્ષાપત્રીમાં આજ્ઞા રૂપે બતાવ્યો છે એક ઈષ્ટ શાસ્ત્ર તરીકે વચનામૃત સ્વામીજીએ કીધું પ્રમાણે સૌથી વધારે એના ઉલ્લેખ દ્વારા શ્લોકમાંથી મહારાજે આપણને એમાંથી બધું બહુ સરસ જ્ઞાન આપ્યું છે અને સત્સંગ જીવનમાં પણ આપ્યું છે તો આપણે બધા સત્સંગીઓ ભાઈઓ માટે તો આ વિશેષ રૂપે એક પ્રસાદ બની જશે અને સાથે સાથે એમાં આપણને કર્મયોગ જ્ઞાન યોગ ભક્તિયોગ અને આ કહેવાય ને શરણાગત યોગનો પણ સરસ મજાનો લાભ મળવાનો છે આ સાથે સ્વામીજીએ કીધું એમ ખાસ આપણે સૂચના એક સોરી ભાવ એક હૃદયમાં ભરીએ કે આપણે એક મર્મ કરી આપણે આ સમજાયું કે ગીતાજી તો બધાના ઘરે હશે પણ આપણે કેમ આજે કથા શ્રણ કરવા માટે અહીંયા આવ્યા છીએ અને એમાં વિશેષ જ્યારે એવા આવા બ્રહ્મનિષ્ઠ સંતોના દ્વારા માધ્યમ દ્વારા આપણી પાસે આવતું હોય રસપાન ત્યારે એક ભાવ અલગ હોય છે એ હૃદયનું સ્વરૂપ પહોંચાડતું હોય છે એ તત્વ અને એમાં સ્વામીજીએ ખાસ કીધું કે આવા શાસ્ત્રો એ બુદ્ધિથી નહીં પણ ભક્તિભાવથી અને જ્યારે આપણે ભક્તિભાવથી આ શાસ્ત્રનું રસપાન કરીશું તો જરૂર આપણા જીવનમાં એ કલ્યાણકારી આપણને એ મેસેજ જે પૂર્ણપુર કૃષ્ણ ભગવાન આપવાના છે એ મળશે તો ભક્તો એવા ભક્તિભાવથી લઈ લઈએ અને સમયસર કથાનું રસપાન કરીએ આજે ઓનલાઈન ભક્તો પણ લાભ રહ્યા છે તો દરેક ભક્તોને ખાસ યાદ કરીએ આપ ત્યાં પણ યાદ લાભ લો છો અને વિશેષમાં વિશેષ લાભ લેશો અને તમારા આપણા આજુબાજુના મિત્રો ભાઈઓ પરિવારોમાં વિશેષ હજુ ચાર દિવસ આપણે આ પ્રસંગને માણવાનો છે અને તો એ પ્રસંગનું વિશેષ માર્ગરેખા અને સૂચના આપીએ પહેલાં હું યજમાનશ્રીઓને યાદ કરીશ તો જે યજમાનશ્રીઓ છે એ પોતાના જે કંઈ કુટુંબી સાથે અહીંયા આવ્યા હોય બાળકો સાથે તો આગળ આવશે કનશ્યામભાઈ ઢોલરિયા વિનોદભાઈ પટેલ લાલભાઈ સંદીપભાઈ ભૂંગાણી રસિકભાઈ કરાડ એમના પિતાશ્રી અહીંયા છે તો એ આવશે મૌલિકભાઈ બાવચંદભાઈ આગળાઓ મૌલિકભાઈ પટેલ અમિતભાઈ છાયાણી ધીરુભાઈ વેકરિયા રમેશભાઈ શિરોયા તો આ બધા યજમાનશ્રીઓને આપણે તાળીઓથી એમના ભાવને ભગવાન અને સંતોના શરણે રાખીશું અને પ્રાર્થના કરીએ એમને જે આશયથી જે શુદ્ધ ભાવથી આ સરસ એમનો ભાવ વ્યક્ત હશે એ મહારાજ પૂર્ણ કરે અને યજમાનશ્રીઓને આશીર્વાદ આપે છે સંતો હવે આ પછી આપણે આરતી તરફ પ્રયાણ કરીએ પહેલા આપણે બે મિનિટ ધૂન કરીશું સાથે સાથે આપને ફરી યાદ કરાવું કે આ કાર્યક્રમ પાંચ દિવસનો કાર્યક્રમ છે એની ટૂંકી રૂપરેખા આપને જણાવું અને પછી આપને એ પણ જાણ થતા આનંદ થશે ઘણા હરિભક્તો એ આ પ્રસંગમાં લાભ લીધો છે યજમાન સહયજમાન બનીને અને તન મન અને ધનની સેવા ઇવન આજે આ કોરોના યુગમાં ભલે પ્રત્યક્ષ નથી આપી શકાતું પણ ભક્તોએ તન મન ધન તો ખુલ્લા જ રાખ્યા છે અને એમાં પણ એમને ક્યાંય એવી બંધી નડી નથી તો એ ભક્તોને ખાસ મહારાજને કરી યાદ કરીશું કે એમને ભરે ફરી સત્સંગનું બળ મળે અને જે ભક્તોને પણ આવી તન મન ધનની સેવાની જે કઈ લાગણી એવી ભાવના હોય તો જરૂર ઓફિસમાં વિનોદભાઈને જણાવશો અને કાર્યક્રમની રૂપરેખા ટૂંકમાં જણાવું તો આજે આપણે આ મંગલ પ્રારંભ કર્યો આજે અને ખાસ કરીને વાલા પોથી યાત્રાની સરસ લાભ લીધો ભક્તોએ અને પોથી પૂજન અને આજે આ મહાત્મા સાથે કરસા પ્રંગનો પહેલો દિવસ પૂરો થયો હવે બીજા દિવસમાં આપણે માણીશું આ રેગ્યુલર છ વાગે બધા ભક્તો આવી જે અહીંયા પ્રત્યક્ષ આવવાના છે એમનો મહાપ્રસાદ અને ત્યાર પછી આરતી અને આરતી ને પછી આપણે આજે કથાનો પ્રસંગ આગળ વધીશું અને આવી જ રીતે શનિવારે અને રવિવારે અને સોમવારે વિશેષ પ્રોગ્રામ છે એની ખાસ નોંધ લેશો ભક્તો તો શનિવારે આપણે છ ત્રીસ વાગે અખંડ ધૂન બાર કલાકની રાખવામાં આવી છે તો ભક્તો ખાસ એના જે સ્કેજ્યુલ ઓલરેડી આપણે જણાવી દીધો છે એમાં સવારના પુરુષ ભક્તો છે પછી બાળકો છે પછી બાલિકાઓ છે પછી મહિલા ભક્તો છે અને અંતે બધા સાથે મળીને આપણે ધૂન પૂર્ણાવતી કરીશું તો આવું મને સરસ મહાનું આ આપણો સર્વપરી સ્વામિનારાયણ ભગવાન મંત્રનું મંત્રલેખન અને સાથે સાથે ધૂન કરીશું તો ભક્તો ખાસ નોંધ લે ઓનલાઈન ભક્તો કે આપ ઓનલાઈન પણ સાડા છ વાગ્યેથી જોડાઈ જજો અને સાથે સાથે અહીંથી બેઠા બેઠા તમે ત્યાંથી પણ બેઠા બેઠા ધૂનનો લાભ જીલીને અથવા બોલીને લઈ શકશો એવી જ રીતે ઘરે પણ આપ મંત્રલેખન કરશો અને આ ધૂનનો અમૂલ્ય લાભ જરૂર લેશો ત્યાર પછી આપણે આરતી એ ધૂન પછી છ ને ત્રીસ વાગે સાત વાગે કથા આપણે દ્વારા પાછું થોડું સ્વામીજીનો પાછો એ જ લાભ લેશું અને છેલ્લે પ્રસાદ નવ વાગે મહાપ્રસાદનો લાભ લેશું હવે રવિવારે રવિવારમાં વિશેષ પ્રોગ્રામ આપણે બપોરના એક વાગે થી હરિસ્મૃતિ યજ્ઞનો લાભ લેશું ત્યાર પછી ત્રણ વાગે યજ્ઞની ની પૂર્ણાવતી થશે અને ત્રણ થી ત્રણ બેનો ભક્તો માટે ખાસ નોંધવા લાયક છે અને એક આનંદનો ઉત્સવ છે છાબ માટેનો તો બેનો ભક્તો નોંધ લે કે ત્રણ વાગ્યાનો આપણો પ્રોગ્રામ ત્રણ થી સાડા ત્રણ છે પણ અઢી થી પોણા ત્રણ વાગે એટલે કે પોણા ત્રણ પેલા આપ આપના જે કઈ વાઘા ધરાવવા માટે આપણે દેવોને માતાજીઓ માટે જે કઈ વાઘા ધરાવવા હોય એની છાપ સરસ ભાવથી તૈયાર કરી વાઘા સાથે આપ પોણા વાગે અહીંયા આવી જશો તો આપણે સમયસર મુજબ ત્રણ થી સાડા લાભ લઈ શકીએ તો આપણે યજ્ઞની પૂર્ણાવતી અરે યજ્ઞની પૂર્ણાવતી પછી તરત છાબની આપણી વિધિ રહેશે ત્યાર પછી બહુ સરસ પ્રોગ્રામ બાળકોએ આવો ઓનલાઈન આ બધા પ્રસંગ દ્વારા આપણે બધા અહીંયા માણીશું અને સાંસ્કૃતિક પ્રોગ્રામ અહીંયા બેઠા માણીશું જે આવશે એમને અને બાળકોએ આવી મુશ્કેલીમાં રહીને પણ તૈયાર કરેલા છે પ્રોગ્રામ તો એને આપણે બાળ મંચ યુવા મંચ અને મહિલા મંચ માણીશું ત્યાર પછી ફરી આપણે એ જ એઝ્યુઅલ કથા શ્રીમદ ભગવદ્ ગીતાનું રસપાન કરીશું અને સાડા સાત વાગે આરતી અને છેલ્લે આઠ વાગે મહાપ્રસાદ અને છેલ્લે જેના માટે આ નિમિત્ત ઉત્સવ બન્યો છે અને જેના માટે ભક્તો આજે બહુ ઉત્સુક છે અને આનંદ છે એવો આપણો આ દ્વિતીય પાટોત્સવ તો એનો શરૂઆત થશે આપણે સાત વાગે અને નવ વાગે મહાપૂજા અરે સોરી આઠ વાગે અભિષેક શરૂ થશે ત્યાર પછી આપણે અન્નકૂટ છે અને ત્યાર પછી કથા અને થાળ અને બાર વાગે આપણે અંકુટ ની આરતીનો લાભ મળશે તો ભક્તો ખાસ નોંધ લેશો આ બધી છે અને કોઈ પણ પણ ભક્તો ભક્તો ન જાય ખાસ નોંધ લેશો અને આનો પૂરેપૂરો લાભ લેશો ક્યાંય કોરોના ખરેખર કોરોના બનીને આપણી વચ્ચે ના આવી જાય અને આપણી વચ્ચે હૃદયનો ભાવ જે ભગવાન અને સંતોનો ભક્તોનો ને આ શ્રીમદ ભગવદ્ ગીતાનો આવવાનો છે એમાં માસ ન રાખશો એવું ભગવાન અને સંતો કેવડાવે છે એટલે પૂરો પૂરો પૂર્ણ ભાવ આપણા હૃદયમાં બિરાજે અને છેલ્લે અન્નકૂટની આરતી પછી આપણે મહાપ્રસાદનો લાભ મળશે તો ભક્તો જેટલા બને એટલા ભક્તો અહીંયા રૂબરૂ આવશો મહારાજની કૃપાથી આપણે અહીંયા બહુ સરસ ત્રણ હોલ છે બધા ભક્તો આવશે તો સીડીસી ગાઈડલાઇન પ્રમાણે જો તમે જોઈ શકો છો અહીંયા ટેમ્પરેચર માપવામાં આવે છે ત્યાર પછી બધા માસ્ક પહેરીને આવે છે અને બધાને ફૂટ ડિસ્ટન્સિંગ સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવે છે આ હોલ છે બીજો હોલ છે ત્રણ હોલ છે એટલે કોઈ ગભરાશો નહીં એવા કદાચ કે ભાઈ અહીંયા મેજર મળ એવા હોય ના હોય અને મુશ્કેલી થાય તો ભગવાનની કૃપાથી આપણી પાસે બહુ સરસ સગવડતા છે અને આપણી રીતે અનુકૂળતા પ્રમાણે બધું ગોઠવું છે તો આનો જેટલો બને એટલો ભાગ પ્રત્યક્ષ અથવા તો ઓનલાઈન લેશો અને પ્રત્યક્ષ ભક્તોને વિનંતી કે આપણને આરએસવીપી કરાવે હવે આ સાથે આપણે આજના કાર્યક્રમની પૂર્ણાવતિ કરીશું એક ખાસ બીજું સૂચન ઓનલાઈન ભક્તો માટે અને અહીંયા ભક્તો માટે આવી સરસ રસપાન કર્યું સ્વામી કેટલું ટૂંકમાં આપણને એમ થાય ગીતાજીનું યો અનેક કલાકમાં જો તો તમે કેટલું સરસ મહાત્મ્ય અને એવી મહારાજની પૂર્વ ભૂમિકા બતાવી તો ભક્તો આવો સરસ લાભ લેશો અને આમાં જે કઈ પ્રશ્નો હોય એવા અનુભવી વિદ્વાન સંત છે આપણી આગળ કોઈ ભક્તોને એવા પ્રશ્નો હોય

સહજાનંદ સ્વામી મહારાજની જે આપણે જે મહાપૂજા છેલ્લા દિવસે હતી એ અભિષેકની અંદર ટાઈમ નહોતો એટલે આપણે રવિવારે સવારે કઈ નથી તો મહાપૂજા છે એ રવિવારે આઠ થી દસ ના ગાળામાં આપણે રાખીએ છીએ રવિવારે આઠ થી દસ ના ગાળામાં એની આપણે ની લિંક મોકલશું એટલે જે લોકોને મહાપૂજામાં બેસવાની ઈચ્છા હોય એ જરૂરથી ભરી દે અને આપણે રવિવારે આઠ થી દસ યા અને ત્યારબાદ આપણે જે સ્વામીની જે કથા દેવપ્રસાદ સ્વામીની કથા જે આપણે દર રવિવારે થાય છે એ પોણા અગિયાર વાગ્યે આપણે ત્યાર પછી ઓનલાઈન કથા પણ થશે એ અહીંથી લાભ હોય તો ભલે ઘેર થી હોય તો ભલે પણ આપણી મહાપૂજા છે એ રવિવારે સવારે આઠ થી દસ માં આપણે મૂવ કરી છે જે સોમવારે હતી એની લિંક મળે એટલે જે જે લોકોને મહાપૂજા બેસવું હોય એ લોકો એવી રીતે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી નાખે એ આ મહાપૂજા ઓનલાઈન પણ એ ઓનલાઈન પણ થશે આપણે અહીંયા કરતા હોય ઘેર કોઈને કરવી હોય તો એની જે સામગ્રી કે વગેરેનું લિસ્ટ આપણે મોકલશું એની પ્રોસેસ તો એટલું તૈયાર રાખે તો ઘેર બેઠા પણ એ મહા પૂજા થશે તો આ સાથે આપણે હરિનામ સંકીર્તન સાથે આજનો પ્રોગ્રામ અહીંયા પૂરો કરીએ અને આપણે વ્યવસ્થાપકો અહીંયા આરતીની તૈયારી કરશે સહજાનંદ સ્વામી મહારાજની જય સ્વામી નારાયણ 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 સ્વામી ના

SOMB-

સહજાનંદ દયાલુ સહજાનંદ દયાલુ પડત બહુ નાય ચરણ સરોજત પર જોડી પ્રભુ કર જોડી ચરણે ધરાધી ચરણે ધરાધી તોડી નારા प्रभु धारी प्रभु निज गुणतनु पामरपतित धारा पामर पति तव धारा अगणित नर नारी नित्य नौतम लीला करता विनाशी प्रभु करता विनाशी યાડ સથથતી રથ ચરને યાડ સથથતી રથ ચરને કોટી ગયા કાશી પૂરુશો તમા પ્રાગાગાનુ મહારાજની જય ઘન મહારાજની જય રાધા કૃષ્ણ દેવાની જય રામચંદ્ર ભગવાન કી જય વિઘ્ન વિનાયક દેવની જય કષ્ટ ભંજન દેવની જય

પ્રભુજી બુદ્ધિ મારી સહજ સ્વભાવે બેટા હોય હરિ જ રે તુલસી માર લઈ ફેર બે કરતા રે કરે પ્રાજ રૂપાળા કોઈ હરજનિ રે